કામિની શું કરે છે? બસ રસોઈની તૈયારી કરું છું. કઈ કામ હતું ભાભી? બસ હું એ જ પૂછવા આવી હતી કે આજે તો શું બનાવવાની છે? તમારું ફેવરેટ શેવ ટમેટાનું શાક, રોટલી કે ભાખરી? રોટલી. રોટલી બનાવીશ. આ તું છે ને મારું ફેવરેટ બનાવવા બનાવવામાં જો પોતે કેવી રહી ગઈ છે, અને હું ખાઈ પીને તાજી માજી થઈ જઈશ. એમાં શું, હજુ થોડા વધારે તાજા માજા થાવ, આને કઈ શરીર ના કહેવાય. પછી છે ને બધા વાતો કરશે, આ કુટુંબ પરિવારમાં બધા જોશે ને એટલે ચોખ્ખું કહેશે કે જેઠાણી રોપ જમાવે છે એટલે આટલી મસ્ત લાઈફ જીવે છે, ને દેરાણી જો મરવા પડી છે બિચારી. હા હા, શું વાત છે ને, નેલ્સ કરાવીને આવ્યા? હા, હવે છે ને આ તારી સાથે રહી રહીને તારા જેવી થઈ ગઈ છું, થોડું ઘણું શીખીશ તો બરાબર, નહીં તો બધા કહેશે કે આ છે ને ગામડાની છે તો ગામડાની જ રહી. પત્યું હવે, બોલી લીધું. હા, કઈ હા બીજું કેવું હતું? દામિની, દેવાંગભાઈ આજે ઘરે છે? હા, આજે આદિત્ય પણ ઘરે છે, એટલે હવે હું વિચાર કરું છું કે આખો દિવસ આપણે એવું તો શું કરીએ કે બે ભેગા ન થાય. હા, એ વિચારવાવાળી વાત છે, પણ હું તો એવું વિચારતી હતી કે બંનેને ભેગા કરી અને એ બંને વાત કરે ને એવું કંઈક કરીએ. ઇમ્પોસિબલ. એ તું આવીને એ પહેલાં મેં બહુ વખત ટ્રાય કરી છે, પણ મારો પ્લાન ક્યારેય સક્સેસ ગયો જ નથી. અને સાચું કહું ને તો વાંક બાનો છે, બાએ નાનપણથી જ બંનેઓને અલગ રાખ્યા છે, ક્યારેય સાથે રહેવા જ નથી દીધા, એટલે હવે મોટા થયા પછી છે ને એ નાનપણની વાતો હજુ યાદ કરીને બંનેઓને ઓખા રહ્યા છે. બોલ. પણ ભાભી, અલગ રહેતા હોય કે ભેગા રહેતા હોય એનાથી શું ફરક પડે? ભાઈઓ ભાઈઓ વચ્ચે તો પ્રેમ હોવો જ જોઈએ ને. દામિની, એવું નથી. નાનપણથી બંને અલગ રહ્યા છે ને, કહેવાય છે ને જેના અન્ન નોખા એના મન નોખા, હર હંમેશા બંનેએ પોતાનું જ વિચાર્યું છે. ભાઈએ કોઈ દિવસ એવું શીખડાવ્યું જ નથી કે ભાઈને ભાઈ માટે શું કરવું જોઈએ, હર હંમેશા પોતાના પગ ઉપર ઊભું થવાનું, પૈસા ભેગા કરો, લાઈફ બનાવો, આવું જ શીખડાવ્યું છે. પણ ભાભી, હવે હું એમ વિચારું છું કે આપણે શું કરું, આ બંનેને ભેગા કરવા કે અલગ કરવા? કારણ કે ભેગા તો એ છે નહીં, બસ કહેવા માટે એક ઘરમાં રહે છે. નોખા કરીને કોઈ જ ફાયદો નથી, જે ઓલરેડી નોખા જ છે ને નોખા કરીને શું ફાયદો થાય ને, તો સારી કોશિશ કરવી જોઈએ. આપણે કંઈક કરીશું કે બંને ભાઈને એકબીજાની કિંમત થઈ જાય, ખબર પડી જાય કે દુનિયા ગમે તેટલી મોટી હોય, ગમે તેટલી વિશાળ હોય, પણ આ દુનિયામાં ભાઈ સિવાય પોતાનું કોઈ નથી હોતું. સાચી વાત છે, આ દુનિયામાં છે ને પોતાના જ કામ આવે છે, પણ ઘણી વાર છે ને મારો ઘણો જીવ બળે બંને ભાઈઓને જોઉંને આવી રીતે લડતા ઝઘડતા, એમ થાય કે આપણા બંને વચ્ચે એટલો પ્રેમ છે, કાશ એ બંને વચ્ચે પણ એટલો પ્રેમ હોત. થઈ જશે, તું શું કામ ઉપાધિ કરે છે? સારી વાત તો એ છે કે આપણે બંને છે ને દેરાણી જેઠાણી નહીં પણ બહેનોની જેમ રહીએ છીએ. હવે જો બધા સરખા હોત ને તો એક આ દિશામાં ભાગત અને એક આ દિશામાં ભાગત. કાંઈ નહીં, જવા દો, હવે બંને આખો દિવસ ઘરે છે ને, કાંઈક ને કાંઈક તો નવા જૂની થશે જ. હા, એટલે આપણે જલ્દી જમીને જલ્દી રેડી રહેવું જોઈએ કે કંઈક પણ થાય ને એટલે દોડીને સીધું પહોંચી જવાનું. સારું, ત્યારે તમે બહારના કામ બતાવો, ફટાફટ રસોઈ કરી નાખો. સારું. બોલ છો કઈ? શું બોલું? તમારી પાસે તો છે ને મારી સાથે વાત કરવા માટે કઈ હોતું જ નથી. બસ હા, એક જ બાનું, તમારે મારી સાથે વાત કરવી જ નથી. અરે પણ વાતની શરૂઆત તું કર ને, એવું થોડી છે હું જ શરૂઆત કરું. હા, એટલે વાતની શરૂઆત રોજે મારે કરવાની એમ ને? બોલ બાબા, તારે શું કેવું છે, શું કામ છે એ કે ને. દેવાંગ, હું એવું વિચારું છું કે આપણે બહાર કસે ફરવા જઈએ તો. હા તો જઈએ ને, એમાં ક્યાં હું ના પાડું છું, આજે રજા જેવું છે તો જઈએ આપણે. હા, એટલે હું તમે ભાભી ને ભાઈ. શું વાત કરે છે તું? ભાઈ ભાભીની સાથે ફરવા જઈશું આપણે? હા કેમ ના જવાય? ના જ જવાય ને, તને નથી ખબર, અને ભાઈની સાથે નથી ભળતું તો શું કામ ને એમની સાથે ફરવા જઈએ? પણ મારા પર શું કામ ગુસ્સો કરો છો? મને તો વિચાર આવ્યો એટલે મેં કીધું, અને એમાં શું વાંધો છે આપણે જોડે ફરવા જઈએ તો? વાંધો તને નથી પણ મને છે, તને તો ખબર છે ને કે મારે ભાઈની સાથે જરાય નથી ભળતું, એમ છતાંય તારા મગજમાં આ વિચાર આવ્યો. અરે આવો વિચાર ના આવવો જોઈએ. તમારે બંને ભાઈઓને છે ને આ બોલવા ચાલવાનો નથી વ્યવહાર, મને ખબર છે, પણ મારે ને ભાભીને તો સારું બને છે ને, તો એના માટે તો તમે આવી શકો કે નહીં? હા તો એક કામ કરો ને, તું અને ભાભી જાઓ, બંને જઈને ફરીને વી આવો. હા, મારે નથી આવવું તમારી સાથે, બરોબર? હા, તો લગ્ન ભાભી સાથે કરી લીધા હોત તો મે. હા, કરી આવો તો સારું હોત ને. શું બોલો છો? કાઈ પણ તું જે બોલે છે એનો જવાબ આપું છું, હું કઈ બોલતો નથી. પણ દેવાંગ,
હું શું કહું છું, જો તું બધું કેવા કરવાનું બંધ કર, મારે મોટા ભાઈ આવતા હોય ને તો નથી આવું, સમજી ગઈ ને તું? સાંભળશો મારી વાત? હા બોલ, શું? માન્યું કે તમારા બંને ભાઈઓને નથી બનતું, પણ તમે ટ્રાય તો કરી શકો ને. પ્લીઝ યાર, પ્લીઝ, આ બધી વાત પડતી મૂક ને. મોટા ભાઈ છે ને બાપ સમાન હોય છે, બાપ પછી કોઈનો નંબર આવતો હોય ને તો એ ભાઈ છે. હા બાપ સમાન હોય છે, પણ બાપની સમાન એમણે ક્યારેય રાખ્યું નથી મારા પ્રત્યે, કે નથી રાખ્યું મોટા ભાઈ જેવું. અરે મોટા ભાઈ તો છે ને રામ જેવા હોય, હું માનું છું. ભગવાન રામે એના ભાઈને ગાદી મળે ને એટલે વનવાસ કરી લીધો હતો. મારા મોટા ભાઈ આવું કરશે મારા માટે? કઈ નહીં કરે. શું? હા હા, એના માટે છે ને નાના ભાઈ કેટલો ભોગ આપ્યો તો ખબર છે ને? ખબર છે મને બધી, પણ મોટા ભાઈએ એક કદમ તો આગળ ચાલવું જોઈએ ને, ક્યારેક તો એમણે મારી વાત માનવી જોઈએ ને. આ તો બસ હંમેશા એના મનમાં જે આવે ને એ જ સાચું, બસ આવી રીતે રહે છે, ક્યારેય મારી વાત તો માની જ નથી. હા તો કઈ વાંધો નહીં ને, એ નથી એક કદમ આગળ વધાવતા તો તમે આગળ વધાવો ને, તમને શું વાંધો છે? જો નાના હોય ને એને શરૂઆત કરવી પડે, નમે એ સૌને ગમે. હું નાનો છું, એ મોટા છે, મોટાએ પહેલ કરવી જોઈએ, નાના ક્યારે આગળ આવીને ના પહેલ કરે, એને સમજવું જોઈએ. ના બોલતા, બસ સવાર સવારમાં મૂડ બગાડો છો મારો. એક મિનિટ, ફોન આવ્યો. હાલો, શું વાત કરો છો? આજે તો રજા છે ને? હા ઠીક છે, હું પહોંચું છું. અરે મોટા ભાઈને તમે ફોન કરી દેજો ને, હું શું કામ ને કહું? નહીં, તમે તમારી રીતે ફોન કરી દેજો. હા ડોન્ટ યુ, કે આજે ઓફિસ જવાનું છે. હા ઓફિસ જવાનું છે, ફોન આવ્યો હતો. શું દેવા, માંડ એક રજા હતી એમાં પણ તમને ઓફિસ થી ફોન આવી ગયો. જો ફોન આવ્યો છે એટલે જવું પડશે, હું તૈયાર થઈ ગયો છું એટલે હું નીકળું છું. પણ તું એક કામ કરજે, હા મોટા ભાઈને કહેવાનું કીધું છે, કદાચ એ લોકો ફોન કરે કે ન કરે, તું મેસેજ પહોંચાડાવી દેજે. હા હું ભાભીને કહી દઈશ, એ કહી દેશે. હા ટિફિન આજનું નહીં બન્યું હોય, મને ખબર છે નહીં બનાવ્યું હોય તે, એટલે હું બહાર જ જમી લઈશ. સારું જાઓ હવે. હા પણ સારો મૂડ કરીને જાઓ. મૂડ કેવી રીતે સારો કરું, આ સવાર સવારમાં તે મૂડ સ્પોઈલ કરી નાખ્યો છે. સોરી, બસ હવે નહીં કહું, હવે હસો. ઠીક છે ચલ, હવે હું નીકળું છું. બાય. હા અને પેલી વાત કરજે ભાભીને તું. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપ, મને ઓફિસેથી ફોન આવ્યો હતો અને કહ્યું છે કે અત્યારે વહેલા જવાનું છે. મોટા ભાઈને પણ વહેલા આવવાનું કહ્યું છે, પણ એ સૂતા હશે હજી, એટલે હું ઓફિસ જવા નીકળું છું મારી ગાડી લઈને. એમને કહેજો એની ગાડી લઈને આવતા રે. એલા, તમારે એક જ ઓફિસે જવાનું છે અને બેવને સાથે જવાનું, તો હું કામ પણ જુદી જુદી ગાડી લઈને જાઉં છો? ખોટા પેટ્રોલ બગાડો છો કે બીજું કાંઈ? એ ઉઠી જ ગયો છે, તૈયાર જ થતો હશે. જુઓ બા, એમના લીધે મને મોડું થાય, તમે સમજતા કેમ નથી? અને આમ પણ મને મોટા ભાઈની સાથે ક્યારેય ભળ્યું છે ખરું? અથવા તો એમને મારી સાથે ક્યારેય ભળ્યું છે? તો કેવી રીતે અમે બંને એક સાથે જઈએ? હા બસ, તમારે ગાડી ઉપર કંઈ વાતું કરતા જવાનું છે. એક હકાવશે ને એક વાહે મૂંગો મંતર બેહી રહેશે, તો એમાં વળી હારે ન જવું ને આમ નથી ભળતું ને આ બધું કઈ થોડું હાલતું હોય? કોઈ દિવસ મૂંગા બેઠા નથી મોટા ભાઈ, બસ ગાડીમાં બેસે ત્યારથી શરૂઆત કરી દે કે મારા ડિપાર્ટમેન્ટમાં આવું વર્ક હોય, મારા ડિપાર્ટમેન્ટમાં આમ કરીએ, જાણે અમારા ડિપાર્ટમેન્ટમાં અમે કઈ કરતા જ ના હોય એવી સલાહ આપે. કાંઈ વાંધો નહીં, બે કાન આપ્યા જ ને ભગવાને, એક ઇનકમિંગ એક આઉટગોઈંગ, એ બોલ્યા કરે, આપણે સાંભળ્યા કરવાનું ન ગમતું હોય તો. આ બધું કેવું સારું લાગે બા, સહન તો મારે કરવાનું હોય ને, ગાડી પણ ચલાવવાની અને એમને પણ મારી ગાડીમાં લઈ જવાના, પેટ્રોલ પણ મારું બાળવાનું અને મારે સાંભળવાના પણ એમને. બસ હવે મારી ગાડી ને મારું પેટ્રોલ ને આ બધું શું માંડ્યું છે? એક જ ઘર છો, એક જ ઘરના બે દીકરાઓ છો અને એક જ ગાડી પર જવાનું છે, તો પછી આટલું બધું શું છે? ન ભરતું હોય તો કાંઈ વાંધો નહીં, પણ જવાનું તો ભેગું જ. નહીં બા, મને છે ને મોટા ભાઈના મગજની સાથે એડજસ્ટ નથી થતું, અમે બંને સાથે નહીં જઈએ આજે ઓફિસમાં. તો પછી એક ઘરમાં હું કામ રહ્યો? નથી ભળતું તો ખાવ ન ખા. હું તો તમને કહી જ રહ્યો છું બા કે અમને નથી ભળતું, પણ તમે સમજવા જોઈએ ને, આ તો બસ તમારા લીધે અમે આ ઘરમાં ટક્યા છીએ, બાકી મને તો મોટા ભાઈની સાથે રહેવું જરાય નથી ગમતું. બસ કેવો એમનો આમ આમ ગુસ્સા વાળો સ્વભાવ, બધી જ વાતમાં સલાહ આપવાની, કોઈ દિવસ મારું માનવાનું તો નહીં, કેમ હું નાનો છું એટલે. ના ના,
એટલે નહીં. તારો હાથ બતાવ, આમ કર. હા, તારી જાંગળીઓ છે ને? હા. છે એ ઘરખી? નથી ને તો એક ઘરમાં રહેતા બધા જ ભાંડાડાઓ છે ને કે એક સરખા ન હોય. આપણે થોડું સેટ કરવાનું. આમાંથી એક કે આંગળી એમ કહે છે કે હું આની આરે નહીં રહું ને આની આરે નહીં રહું ને આની આરે નહીં રહું. બસ એવું જ આપણો સંસાર છે ને, એવું જ આપણું જીવન છે. આપણે બધા ભેગા છીએ ને ભેગા રહેવાનું છે થોડુંક સહન કરીને. અને હવે કાંઈ બોલતો નહીં, આવતો જશું એને બોલાવું. હા, પણ એમ છતાંય તમે આંગળીનું ઉદાહરણ આપો છો ને, તો આંગળીઓ એકબીજા સાથે એડજસ્ટ કરી લે છે. જ્યારે આપણે આપણે તો બસ માત્ર ને માત્ર હું કહું એમ જ થવું જોઈએ. બસ એમનો કકો સાચો, કોઈ દિવસ મારી વાત નથી માનતા બા. ચકુ, હું તને એ સમજાવું છું. જો આંગળીઓ એકબીજા સાથે એડજસ્ટ કરી લેતી હોય, નો બનતું હોય ને, તો એકને વાગે તો બીજી એને મદદ કરે. બસ ઘરમાં પણ એવું જોઈએ બેટા. ભલે ભાઈ બેનું આરે ન ભળતું હોય, પણ આપણે છે ને બધાય ન્યારે એડજસ્ટ ઈ ન કરે તો આપણે કરવાનું. પણ આ સલાહ તમે મોટા ભાઈને આપી શકો ને? મોટા ભાઈને આપો ને સલાહ. શું એ માને છે તમારી સલાહ? આવવા દે મારી પાસે, એ નહીં કહીશ. મારે તો બેવ ભાઈ ઓરખા છે, એક ડાબી એક જમણી. બાપ, એ બધું જે હોય તે મારે અત્યારે મોડું થઈ રહ્યું છે. ઓફિસ હું એકલો જવા નીકળું છું, તમે મોટા ભાઈને વાત કરી લેજો, એ આવતા રહેશે એમની રીતે. ના ના, તું ગમે એટલું કે અને ગમે તેમ બોલે, તારો શેઠિયો ગમે એમ બોલાવતો હોય, પણ તારે ભાઈને લીધા વગર ન જ જવાનું. બસ જુઓ બા, તમે જે કહી રહ્યા છો ને, એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. મારે મોટા ભાઈની ભેગું નથી જવાનું. બાકી તમારે જે બીજું કઈ કરવું હોય ને એ તમે મને કહી દો, આટે બે લાફા મારી લો, પણ મોટા ભાઈની સાથે જવાનું રહેવા દો બા. મારે નથી જવું એમની સાથે. અને હા, આ તો બધું છે ને ઓફિસમાં સાથે જવાનું છે, એક જ ઓફિસમાં કામ કરીએ છીએ એટલે. બાકી એમની સાથે તો હું ક્યારેય ક્યાંય ન જાઉં. એક ઘરમાં રહીએ છીએ ને એ બસ છે, થાકી ગયો છું હું એનાથી. કોઈ વાત, બસ માત્ર ને માત્ર હું જેમ કહું એમ જ થવું જોઈએ. એટલા અહમય છે ને મોટા ભાઈ કે ક્યારેય નાના ભાઈ તરીકે મારું તો માન રાખ્યું જ નથી. એ હારું, તું જવાનું માથું દુખે છે, જા તું અંદર જા ને એની રાહ જો. મારે કોઈની રાહ નથી જોવી બા, મારે મોટું થાય છે, હું જાઉં છું. મોટા ભાઈને કહેજો એમની ગાડી લઈને આવતા રે. બસ કેવો જિદ્દી છે અને નહીં હું માને. આજે જો એને લીધા વગર ગયો ને તો એને ખાવાનું નહીં દઉં. જોઉં છું એ કેમ એકલો જાય છે.